ધર્મ કુંવર ધર્મ કુંવર ધર્મ કુંવર રંગ ભી રંગ ભીનો ધર્મ કુંવર રંગ ભીનો હમારે ધન ધર્મ કુંવર રંગ ભી હમારે ધન ધર્મ કુંવર રંગ ભીનો ધર્મ સુત પર ત્રિભુવન કો સુખ ધર્મ સુત પર ત્રિભુવન કો સુખ વારી ફેરી ત્યજ દીનો હમારે ધન ધર્મ કુંવર રંગ ભી પરમ ચતુર હરિ કૃષ્ણ પ્રાણપતિ પરમ ચતુર હરિ કૃષ્ણ પ્રાણપતિ પ્રેમ સહિત ઉરલીનો પ્રેમ સહિત ઉરલીનો હમારે ધન ધર્મ કુંવર રંગ ભીનો ઘનશ્યામ ચરણ પર પ્રેમાનંદ ઘનશ્યામ પ્રેમાનંદ ઘનશ્યામ ચરણ પર પ્રેમાનંદ ઘનશ્યામ ચરણ પર તન કુરબાન લે કીનો તન કુરબાન લેકીનો હમારે ધન ધર્મ કુંવર રંગ ભીનો હમારે ધન ધર્મ કુંવર રંગ ભીનો સહજાનંદ સ્વામી મહારાજ સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીનું આ પદ
એની પહેલી લાઈન એમાં ધનનો ઉલ્લેખ છે. હમારે ધન ધર્મ કુંવર રંગ ભીનો. તો અત્યારે ધનુર્માસનું પર્વ શરૂ થઈ ગયું છે. ધનુર્માસને બીજા શબ્દમાં એ જે સમય છે એને ધનારક કહેવાય છે. ધનારક શબ્દની સંધિ છૂટી પાડીએ તો ધન વત્તા અર્ક એટલે ધનારક કહેવાય. અર્ક એટલે સૂર્ય. એટલે સૂર્યની ધન રાશિમાં ગતિ શરૂ થાય, એનું સંક્રાંતિ ધન રાશિમાં થાય એને ધનારક કહેવાય છે. એ ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ થયો એટલે એને ધનારક કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રના મત મુજબ ધન રાશિમાં સૂર્ય હોય તો માણસ ધનહીન થાય, અને ચંદ્ર હોય તો ધન ધાન્યથી ભરપૂર થાય. આ એક જ્યોતિષ શાસ્ત્રનું વિધાન છે, પરંતુ આપણે એનો અધ્યાત્મ અર્થ સમજવો છે. તો જે સૂર્ય જે છે એની ગતિ ધનરાશિમાં થાય છે, અને ધનરાશિનો અધિષ્ઠાતા ગુરુ છે. તો એ સમયે જે જે ક્રિયા થાય છે એ જગત સંબંધી કરવામાં આવે તો એ તમને કંઈ ફળ આપતી નથી. એટલે વ્યવહારમાં એક માન્યતા હોય છે, એક એવો વિશ્વાસ હોય છે કે ધનારક બેસે એટલે લગ્ન ના થાય, કોઈક પ્રોપર્ટી ખરીદવાની હોય તો એ ના થાય, એટલે કોઈ શુભ કર્મ કરવું હોય જગત સંબંધી વ્યવહાર સંબંધી તો આ સમયમાં ના થાય, એવી એક માન્યતા અને એવી એક શ્રદ્ધા પ્રવર્તતી હોય છે. તો એ બધી જગ્યાએ શટર પડી જાય છે. કેમ કે સૂર્યની ગતિ ધનરાશિમાં થાય છે, એટલે એ વખતે વધારેમાં વધારે ભગવાન સંબંધી ક્રિયા થાય, એટલે વ્યવહારમાંથી નિવૃત્તિ લઈને પરમાત્મામાં જોડાવાનું પર્વ એટલે ધનુર્માસ છે. ધનુર્માસનો આપણે અભ્યાસ કરીએ તો બધા એકદમ વહેલા જાગી જાય, બ્રાહ્મ મુહૂર્તમાં જાગે છે, અને એ જાગીને જે શરીરની જે ક્રિયાઓ એને ભગવાન સંબંધી ક્રિયાની અંદર જોડે છે. તો જે ગામની અંદર ભગવાનના મંદિર હોય એ મંદિરની મૂર્તિ માટે જુદા જુદા ભોગ બનાવે, જુદી જુદી જાતના પ્રસાદ બનાવે, તો ઇન્દ્રિયોનો ઉપયોગ એ ભગવાન સંબંધી ક્રિયામાં થાય છે. તો એ કેમ થાય છે? તો કે ધનરાશિનો અધિષ્ઠાતા ગુરુ છે. ગુરુ એટલે ગુરુએ જ્ઞાન આપે. તો સૂર્ય જે છે એ જ્ઞાનનો દેવતા છે. તો ધનુર્માસ જ્યારે આવે ત્યારે આપણું જે જ્ઞાન હોય એને એન્કેશ કરવાનું, જે જ્ઞાન પડ્યું હોય ભગવાનની ભક્તિ કરવાનું, ભગવાનની સેવા કરવાનું, ભગવાનની મૂર્તિમાં પ્રીતિ કરવાનું, એ જે જ્ઞાન એને પ્રેક્ટિકલ બનાવીને ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાની, એટલે જે જે શુભ ક્રિયાઓ કરીએ છીએ ભગવાન સંબંધી એનાથી આપણું જોડાણ ભગવાનની મૂર્તિમાં થાય છે. તો એ ધનરાશિમાં જ્યારે ચંદ્ર હોય તો એ ધન ધાન્યથી ભરપૂર રહે. ચંદ્ર જે છે એ મનનો દેવતા છે. તો મનને ભગવાનની માનસીમાં જોડીએ, ભગવાન સંબંધી
ક્રિયામાં જોડીએ, ભગવાનના લીલાચરિત્રમાં જોડીએ, તો એ મન જે છે એ તરફ વળે, તો એ આપણું મન વિશુદ્ધ થાય છે. અને વિશુદ્ધ એવા મનની અંદર ભગવાન વાસ કરે છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ લગ્ન શકુનાવલી એવો એક ગ્રંથ લખ્યો છે. એમાં બધી રાશિઓનું, 12 રાશિઓનું એમણે એક એક ચોપાઈની અંદર ડિસ્ક્રિપ્શન મૂક્યું છે. તો ધનરાશિમાં કહે છે, ધન લગ્ને ગાલવ પૂછે શંકર કહે સમજાય, એકારજ હોશે સહી લાભ હોય યહ માય. એમ કે ગાલવ ધનનું, ધનરાશિનું લક્ષણ પૂછે છે. તો શંકર ભગવાન એને સમજાવે છે કે આ ધનરાશિ જ્યારે પ્રવર્તતી હોય, ધનની રાશિમાં જ્યારે સૂર્યની ગતિ ચાલતી હોય, તો હોશપૂર્વક જે ભગવાન સંબંધી ક્રિયા હોય, કારજ હોશે સહી, એ કારજ હોશે સહી લાભ હોય યહ માય. એટલે એ વખતે આપણે જે જે ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, વ્રત કરીએ, તપ કરીએ, દાન કરીએ, એનું ઘણું ફળ થાય છે એવું એક આપણું શાસ્ત્રનું વિધાન છે. તો ધનુર્માસ એ આપણા જીવનની અંદર ભગવાનની નજીક જવાનો એક સમય છે. એટલો સમયનો ગાળો આપણે જેટલો ભગવાનના યોગવાળો બનાવીએ, તો એ આપણને ભગવાન તરફ દોરનારો છે. તો જે જ્ઞાન જે છે, આપણું જ્ઞાન એને ભક્તિ તરફ લઈ જવાનું આ એક પર્વ છે, એને ધનુર્માસ કહેવાય છે. તો આ વખતે આપણે જો વિચાર કરીએ, તો આપણા મનની અંદર, આપણી બુદ્ધિની અંદર જે જે જ્ઞાન પડેલું છે, એ જ્ઞાનને આપણે ભગવાન તરફ ડાયવર્ટ કરીને એને ભક્તિમાં રૂપાંતર કરવાનું ધનુર્માસનું પર્વ છે. તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે હમારે ધન ધર્મ કુંવર રંગ ભીનો. એટલે અમારું જો કોઈ ધન હોય, તો એ ધર્મદેવના પુત્ર સ્વામિનારાયણ ભગવાન છે, એ અમારી સંપત્તિ છે, એ અમારું ધન છે. તો આપણું ધન કયું હોવું જોઈએ? તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એમાંથી આપણને સ્નેહ થાય, સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત, સ્વામિનારાયણ ભગવાનની ભક્ત ચિંતામણી, એમનું સત્સંગી જીવન આદિ ગ્રંથોમાં આપણા જીવને આપણે પરોવીએ, એ આપણું સાચું ધન છે. તો ધન રાશિની જે વાત છે એને આપણે રિલેશન અહીંયા કરવાનો છે. કયું? કે હમારે ધન ધર્મ કુંવર રંગ ભીનો. એ ધર્મદેવના કુમાર, એમાં બધા જ રંગ છે, એની અંદર બધું સામર્થ્ય છે, એની અંદર બધું સુખ માત્ર એની અંદર રહેલું છે. જેમ કોઈ ધન પ્રાપ્તિ પાછળ કેમ દોડે છે? તો કે ધન પ્રાપ્તિ કરે એને સંસારના બધા જે લૌકિક સુખ એની પ્રાપ્તિ થાય છે. એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિરૂપી ધન જેને પ્રાપ્ત થયું, એને આ લોકના બધા જ શ્રેષ્ઠ સાચા સારા સંકલ્પ પૂરા થાય, અને પછી એનો જીવ પરલોક એટલે અક્ષરધામમાં જાય, એવું આ ધન છે. પેલું ધન, ભૌતિક ધન જે છે, એ આપણી આંખ મીંચાય તો અહીંયા ને અહીંયા પડ્યું રહેશે. જ્યારે આ અધ્યાત્મનું ધન, એ આપણી સાથે ચાલનારું ધન છે. ધર્મ સુત પર ત્રિભુવન કો સુખ, વારી ફેરી ત્યજી દીનો. આ બહુ ઊંચી વાત છે. ત્રિભુવન એટલે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ, આ ત્રણ લોક, એમાં આપણે કોઈ મેળ પડ્યો નથી. આપણે એ આપી શકીએ એમ નથી કે ધર્મ સુત પર ત્રિભુવન કો સુખ, વારી ફેરી ત્યજી દીનો. એટલે ત્રિભુવનનું જે સુખ છે
એને એમ કે સદાને માટે વારી ફેરી ત્યજી દીધો, એને છોડી દીધું. પરંતુ અહીંયા ત્રિભુવન એટલે શું? જેમ ત્રણ ભુવન છે, ભુવન એટલે ઘર, તો આ શરીર જે છે એ આપણું ઘર છે, આપણા જીવાત્માને રહેવાનું ઘર છે. અને એ જીવાત્માની અંદર પરમાત્મા રહે છે, એટલે પરમાત્માને પણ રહેવાનું આ શરીર ઘર છે. તો ત્રિભુવન, ત્રણ ભુવન છે, એમ આપણા ત્રણ શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણ શરીર એની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણનો વાસ કરાવવાનો, એટલે એ ત્રણ શરીરના સુખ એને છોડીને ભગવાન તરફ વળવાની વાત સમજાવે છે પ્રેમાનંદ સ્વામી. એટલે સ્થૂળ શરીર એટલે આપણી આંખ જે છે, એ જગતના પદાર્થ જોતી હોય, પિક્ચર જોતી હોય, સિરિયલ જોતી હોય, સમાચાર વાંચતી હોય, તો એટલીસ્ટ ધનુર્માસ પૂરતો એને રિસ્ટ્રિક્ટ કરીને એને ભગવાન સંબંધી આકાર, ભગવાન સંબંધી ગ્રંથો, એનો આંખને સંબંધ કરાવવાનો. તો એ આપણું સ્થૂળ શરીરનો એક ભાગ. એવી રીતના આપણો કાન છે, આપણી આંગળીઓ છે, એ માળા ફેરવે, પગ છે પ્રદક્ષિણા કરે, એવી રીતના બધી આપણી ઇન્દ્રિયો એ સ્થૂળ શરીરનો ભાગ થયો. એ સ્થૂળ શરીરને ભગવાન સંબંધી ક્રિયાની અંદર જોડવાના, એ જે આપણે બાકીના 11 મહિના આપણે જગત સંબંધી વિષય ભોગ ભોગવવાના છીએ, પરંતુ આ ધનુર્માસ જ્યારે આવે ત્યારે એટલીસ્ટ જેટલો બની શકે એટલો આ શરીરનો, સ્થૂળ શરીરનો ઉપયોગ આપણે ભગવાનની સંબંધી ક્રિયાની અંદર કરવાનો. તો એ જે સ્થૂળ શરીર એનું સુખ એ આપણે એના ભગવાનને સમર્પિત કર્યું. પછી સૂક્ષ્મ શરીર છે, તો સૂક્ષ્મ શરીરની અંદર મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. તો મનની અંદર ભગવાનના ઘાટ ગળવાના, બુદ્ધિની અંદર ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી એવા ભગવાન છે, સર્વ કારણના કારણ છે, સર્વધામના ધામી છે, સર્વ અવતારના ધરનારા છે, સર્વ સુખના દિનારા છે, સર્વ દુઃખને હરનારા છે. આવો એક નિશ્ચય દ્રઢ કરીને ભગવાનની મૂર્તિમાં વધારેને વધારે જોડાવાય એવો એક પ્રયત્ન કરવાનો, એ બુદ્ધિની વાત આવી. પછી ચિત્ત છે, તો ચિત્તની અંદર ભગવાનના મહિમાનું ચિંતવન થાય, ભગવાનના લીલાચરિત્રોનું ચિંતવન થાય, અને જુદી જુદી પ્રકારના ભગવાનના જ્ઞાનનું એનું ચિંતવન થાય. તો ચિત્તનું જે સુખ જે છે, જે ચિત્તની અંદર આપણે જગતનું જે ચિંતવન કરતા હોય, વ્યવહારનું ચિંતવન કરતા હોય, કોઈ સ્ત્રીનું ચિંતવન કરતો હોય, સ્ત્રી પુરુષનું ચિંતવન કરતો હોય, કોઈ ધનનું ચિંતવન કરતા હોય, આ બધા ચિંતવનના જુદા જુદા પ્રકાર છે. એને એટલીસ્ટ એક મહિનો, ઝીરો તો નહીં થાય આપણાથી, પણ એટલીસ્ટ એને ઓછું કરવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. તો એ સૂક્ષ્મ શરીર એનો ત્રીજો ભાગ એ ભગવાનને સમર્પિત થયો. પછી અહંકાર જે છે, અહંકારમાં ઘણા ઘણા બધા અહંકાર હોય, હું આવો જ્ઞાની છું, હું આવો ગુણવાળો છું, હું આવો ભણેલો છું, હું આવો રૂપવાન છું, હું આવો કલાકાર છું, હું આટલું કમાઉં છું, હું આવો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, વગેરે વગેરે ઘણી પ્રકારના જુદા જુદા અહંકાર એ આપણી જોડે ચાલતા હોય, એ બધા અહંકારને એક બાજુ મૂકીને હું સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું અને એમના દાસનો પણ દાસ છું, એવું એક ઇનપુટ આપણા અહંકારની અંદર મૂકીએ, તો એ જે સૂક્ષ્મ શરીર એના જે જગત સંબંધી સુખ છે એ ભગવાનના ચરણે આપણે ચઢાયા. ત્રીજું શરીર છે આપણું કારણ શરીર. તો કારણ શરીરની અંદર જગતની વાસના છે, તો એ કારણ શરીર જગતની વાસનાએ કરીને વસાયેલું છે. તો એ કારણ શરીરમાં આપણે એવી વાસના કરવાની કે હું અનાદિ એવો આત્મા છું અને મારા આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાન રહેલા છે અને મારું ધ્યેય
અક્ષરધામ છે, આ લોકના સુખને મૂકીને મારે અક્ષરધામમાં જવું છે, તો એ કારણ શરીર એની વાસનાને તોડવી હોય તો વચનામૃતનું જ્ઞાન અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન, આ બે વસ્તુનું આપણે અનુસંધાન કરીએ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને આપણે સંભાળીએ, તો એ આપણી કારણ શરીર એની અંદર જે વાસના જગતની છે એના બદલે એ ભગવાન સંબંધી વાસના કરાવે. તો આ ત્રણ પ્રકારના સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રિભુવન આપણા છે, આ આપણા બસની વાત છે, બીજું આપણા બસની વાત નથી. પ્રેમાનંદ સ્વામીએ જે લખ્યું, પણ દરેક વાક્ય હોય એની અંદર શબ્દાર્થ હોય, વાચ્યાર્થ હોય અને લક્ષ્યાર્થ હોય, એમ શબ્દનો અર્થ થયો ધર્મ સુત પર ત્રિભુવન કો સુખ વારી ફેરી તેજી દીનો, આ શબ્દ સમજાયા, પછીનો વાચ્યાર્થ એ જે વાક્ય થયું એનો અર્થ સમજાયો, શબ્દનું વાક્ય બને છે એટલે વાક્યનો અર્થ બન્યો, પછી લક્ષ્યાર્થ તો એ શું કહેવા માગે છે એને જો આપણે સમજીએ તો જ એ આપણને એ જે તે વાક્યનો સાક્ષાત્કાર થાય. તો આનો લક્ષ્યાર્થ શું છે કે જેમ ત્રિભુવનના જે સુખ એમ કે ભગવાનના માટે ત્યાગ કરી દઈએ તો પણ ભગવાન અમૂલ્ય છે, એ અપ્રાપ્ય છે, એ અદ્વિતીય છે, અલૌકિક છે, એવી રીતના આપણે આપણા ત્રિભુવન કયા તો કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, આપણા ત્રણ શરીર છે, એ શરીરના જે જગત સંબંધી પ્રભાવ હોય એમાંથી એને છોડાવી અને ભગવાનમાં જોડવાનું, એ આખી વસ્તુની જે ક્રિયા થાય તો એ આપણને ભગવાનમાં લઈ જનારું બને. હવે ઘણીવાર આપણને એવો વિચાર થાય કે અમે તો અમેરિકામાં રહીએ, અમારું હેક્ટિક સ્કેડ્યુલ હોય, અમારું સ્કેડ્યુલ બહુ ટાઈટ હોય, ઊંઘવાનું પણ લિમિટેડ મળતું હોય, ખાવાનો પણ સમય ના મળતો હોય, આ બધી વસ્તુ આપણે સમજી શકાય એવી વસ્તુ છે, પરંતુ અહીંયા આપણે જે ધનરાશિમાં ચંદ્ર એની વાત લખી છે, તો ચંદ્ર જે છે એ મનનો દેવતા છે, તો આપણા જે રૂટીનની અંદર ઘણાને દોઢ દોઢ કલાકનું ટ્રાવેલિંગ હોય, તો એ ટ્રાવેલિંગ વખતે આપણે સ્વામિનારાયણ ભગવાનની ધૂનને સાંભળીએ, કીર્તનને સાંભળીએ, કથા સાંભળીએ, કાં તો આપણે ભગવાનનો મંત્ર બોલતા બોલતા ગાડી ચલાવીએ, તો આવી રીતના જે સમય આપણને આપણી નોકરી સિવાયનો મળતો હોય, જેની અંદર તમે જેને ફાજલ સમય કહેવામાં આવે છે, સ્પેર ટાઈમ કહેવામાં આવે છે, એટલે એ સમયને આપણે આવી રીતના એન્કેશ કરવાનો અને એ ધનુર્માસ આપણે એવી રીતના કરવાનો, અને બીજું સેટરડે સન્ડે જ્યારે મળે એ વખતે જ્યારે આપણે આપણા શરીરને મનને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન કરીએ તો તમને ત્યાં બેઠા બેઠા પણ આ ક્રિયા થઈ શકે એમ છે. પરંતુ નાદારી નોંધાવીને હાથ ઊંચા કરી નાખવાના નહીં કે આ કથા જે કરી એ તો ઇન્ડિયામાં સેટ થાય, અહીંયા આપણે સેટ થાય એવું નથી, પણ વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે, મન હોય તો માળવે જવાય એવી કહેવત છે. તો આ ધનુર્માસનો આપણે ઉપયોગ આ રીતે કરવાનો છે. કેમ કે નિષ્કુળાનંદ સ્વામી કીધું કે એ સમયે જે જે શુભ ક્રિયા કરે એનું ફળ અધિક થાય છે. તો આપણે 12 મહિના જે ભક્તિ કરીએ એના કરતાં આ 1 મહિનાની અંદર જે આપણી મનની વૃત્તિઓને જોડીએ, ઇન્દ્રિયોને જોડીએ, તો એ આપણને અનેક ઘણું ફળ આપનારી છે. સ્વામી આગળ કહે છે, પરમ ચતુર હરિ કૃષ્ણ પ્રાણપતિ પ્રેમ સહિત ઉર લીનો. પછી મનની આગળ આપણો આત્મા આવે છે, તો મનની આગળ પ્રાણ છે, પ્રાણની અંદર આત્મા છે, એટલે પરમ ચતુર હરિ કૃષ્ણ પ્રાણપતિ, એટલે આપણો પ્રાણ જે છે, આપણો શ્વાસ છે, એના પતિ કોણ છે, એના સ્વામી કોણ છે, તો કે સ્વામિનારાયણ ભગવાન છે. આપણે જે જે શ્વાસ લઈએ છીએ એ સ્વામિનારાયણ ભગવાનનો દીધેલો શ્વાસ છે, એના માલિક સ્વામિનારાયણ ભગવાન છે. આ શ્વસન ક્રિયા થાય છે એનો કરનારો હું નથી,
પરંતુ આ જે શ્વસન ક્રિયા થાય છે એના કરાવનારા સ્વામિનારાયણ ભગવાન છે. આવી એક ભાવદશાથી જો આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ તો એ પણ ધ્યાન બની જાય. તો એ કહે છે, પરમ ચતુર હરિ કૃષ્ણ પ્રાણપતિ પ્રેમ સહિત ઉર લીનો. એટલે એ પ્રાણ જે છે એને જો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર એનો જો સંબંધ થશે તો એ ઉર એટલે આપણો જે આત્મા એની અંદર ભગવાનની મૂર્તિ સ્થિર થશે, એવું આ પ્રેમાનંદ સ્વામીના શબ્દનું કહેવું છે, લક્ષ્યાર્થ છે. પ્રેમાનંદ ઘનશ્યામ ચરણ પર તન કુરબાન લે કીનો. જો અહીંયા આગળ તન શબ્દ જ આવ્યો પાછો, નહીં તો સંતોના શબ્દમાં તન મન ધન ત્રણ આવે, પણ અહીંયા આ જે ધનુર્માસનું જે પર્વ છે એની અંદર શરીરનો મેક્સિમમ બેનિફિટ લઈને ભગવાનમાં જોડાવાની વાત છે. એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં મારું શરીર કુરબાન કરવું, એટલે એમ કે આપણી ઇન્દ્રિયોને ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં જોડવી, એવું આ પદનું અનુસંધાન બેસે છે. તો આ પદ હમારે ધન ધર્મ કુંવર રંગ ભીનો. એટલે મારું ધન કોણ છે, મારી સંપત્તિ કોણ છે, તો કે સ્વામિનારાયણ ભગવાન એ મારી સાચી સંપત્તિ છે, એ મારી રિયલ એસેટ છે. તો આ ધન શબ્દ આવ્યો એટલે એને ધનુર્માસના રિલેશનમાં મેં તમને આ એક નાની વાત સમજાવી, પરંતુ આ ધનુર્માસને સમજવો બહુ જ જરૂરી છે. અને ધનુર્માસમાં આપણે જેટલું ભગવાન સંબંધી ભજન થઈ જાય, જેટલા ભગવાનના ગ્રંથનું અનુસંધાન થાય, જેટલા મંત્ર જાપ થાય, પછી એને મનની અંદર એનું મનન થાય, બુદ્ધિની અંદર નિશ્ચય થાય, ચિત્તમાં ચિંતવન થાય ને એનો અહંકારની દ્રઢતા થાય, જે ત્રણ ભુવનની વાત કીધી એ બહુ સમજવા જેવી વાત છે. એટલે સ્થૂળ શરીર એને ભગવાનમાં જોડવાનું, સૂક્ષ્મ શરીર એને આગળ સમજાયું એ પ્રમાણે ભગવાનમાં જોડવાનું, અને કારણ શરીર એની અંદર આપણું અનાદિત્વ એ આત્માનું છે. આત્મા જે છે એ બધા જ દેહની અંદર ફરતો આ મનુષ્ય દેહમાં આવ્યો છે, અને આ મનુષ્ય દેહ કરીને મને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા છે એ મારું બહુ જ મોટું અહોભાગ્ય છે. એટલે હું ભગવાન સ્વામિનારાયણનો દાસ છું, અને મારું લક્ષ્ય મારો ટાર્ગેટ અક્ષરધામ છે, એવું કારણ શરીરની અંદર આપણે દ્રઢ કરવાનું. ને આ વસ્તુને ફિટ રાખવા માટે વચનામૃતનું અધ્યયન અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન, આ બે કરતાં જો આપણે શીખીએ તો કારણ શરીરની વાસના તોડાવી અને ભગવાનમાં આપણને લઈ જાય, તો એ શરીર કારણ શરીર પણ ભગવાનને સમર્પિત કરવાનું. ભગવાનને સમર્પિત થશે એટલે નિર્ગુણ બનશે, એની અંદરથી કારણ શરીરની જે વાસના જે છે એ તૂટી જશે, ને આપણો જે જીવ છે એ શુદ્ધ ચૈતન્યમય બનશે ને ભગવાનના ધામનો અધિકારી બનશે. તો આ ધનુર્માસને આવી રીતના અધ્યાત્મની રીતે જોવાનો છે. સારા સારા પ્રસાદ અને સારી સારી વાનગીઓ એની અંદર આપણી જીભ લલચાય એ વસ્તુ સારી છે, ભગવાન સંબંધી પ્રસાદ છે, પણ સાચો પ્રસાદ કયો છે, તો કે આ જે તમને સમજાવ્યો એ અધ્યાત્મ, એ સૂર્ય એના કેન્દ્ર સ્થાનની અંદર છે. સૂર્ય એ સંક્રાંતિ એની ધનરાશિમાં થાય છે, એટલે આ એસ્ટ્રોલોજીકલ જે ક્રાઇટેરિયા છે એનો આપણે બેનિફિટ લઈને આપણે જે ભગવાનનું ભજન કરી લઈએ તો આ સમયે ગ્રહોની જે પરિભાષા જે જોઈએ એનું જે બળ જોઈએ તો એ આપણી ભક્તિને પુષ્ટિ કરનારું છે, એને સંવર્ધન કરનારું છે. તો એનો આપણે ઉપયોગ કરીને આપણે ભગવાનમાં વધારે વધારે જોડાવાય એવો પ્રયત્ન કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય.